नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में फरी एक बार आपनो हृदयपूर्वक स्वागत है। आज हूँ तमने एक एवी औषधि बताऊँ कि जेनो नियमित तमे जो बपोरे भोजन कर्या पछी नियमित तमे जो खावानुं राखशो तो जिंदगी में जीवशो त्यां सुधी शरीर की अंदर क्यारे कैल्शियमनी उणप नहीं आवे, शरीर की अंदर नड़ियों क्यारे ब्लॉक नहीं थाय एटले के कोलेस्ट्रोलनो प्रॉब्लम नहीं आवे, शरीर में लोही जाडू नहीं थाय એટલે જે લોકોને લોહી જાડું થઈ જાય છે અને લોહી પાતળું કરવાની દવા લેવાની જરૂર પડે છે એમને લોહી પાતળું થવાની ગોળી ગળવાની પણ જરૂર નહીં પડે। જે કંઈ આપણે ખોરાક કહીએ છીએ ખોરાકનું પણ ખૂબ ઝડપથી અને સમયસર પાચન થશે, પેટને લગતી એટલે કે પાચન તંત્રને લગતી પણ કોઈ પણ પ્રકારની બીમારી નહીં થાય। અમુક ઉંમર પછી એટલે કે 40 કે 50 વર્ષની ઉંમર થાય પછી આપણા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ આવવાની શરૂઆત થઈ જાય છે અને એના કારણે શિયાળાની અંદર આપણા હાથ પગના સાધાની અંદર કટકટ અવાજ આવે છે। આપણા ઘેડિયાઓ આપણા બાપ દાદાઓ વર્ષોથી આ વસ્તુનો નિયમિત ઉપયોગ કરતા હતા, પરંતુ સમય જતાં આપણે એ વસ્તુને ધીરે 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 ભૂલતા ગયા છીએ, એ વસ્તુનો આપણે ઉપયોગ બિલકુલ બંધ કરી દીધો છે। તો આ કઈ વસ્તુ છે જેનો ચરક ઋષિએ ચરક સંહિતાની અંદર પણ ઉલ્લેખ કરેલો છે? તો આ વસ્તુ ખાવાથી મોઢાની અંદર વારંવાર જો ચોદી પડતી હોય તો એ પણ દૂર થાય છે। તો આ વસ્તુ કઈ છે જે આપણે દરરોજ ખાવાનું છે અને આ વસ્તુ છે એનું નામ છે મીઠું પાન। જી હા મિત્રો, એક સમય એવો હતો કે જ્યારે પણ ગામડામાં જાન આવતી ત્યારે ફરજિયાત મીઠું પાન ખવડાવવામાં આવતું હતું। જે કંઈ મહેમાન આવ્યા હોય બપોરે ભોજન પછી ફરજિયાત પાન મીઠું પાન ખવડાવવામાં આવતું હતું। આયુર્વેદમાં જે ઋષિઓએ બતાવ્યું છે કે કયું પાન ખાવું, ક્યારે ખાવું અને કઈ કઈ વસ્તુ એને એડ કરવાની છે તો આપણને અઢળક ફાયદા મળે છે। તો સૌથી પહેલાં જોઈએ તો જે આપણે પાન કહીએ છીએ કપૂરી પાન આપણે લેવાનું છે, એ વિલાયતી જે પાન આવે છે વિલાયતી પાનનો ઉપયોગ કરવાનો નથી। કપૂરી પાન છે એ આયુર્વેદમાં કહે છે કે વાત પિત્ત અને કફ આ ત્રણનું બેલેન્સ કરનારી ઔષધિ છે, એટલે પાન લેવાનું પછી એની અંદર આપણે થોડીક સોપારી નાખવાની, કાચી સોપારી ખાતા હોય તો કાચી અથવા થોડી શેકેલી સોપારી નાખવાની। હવે સોપારી કેમ ખાવાની? તો સોપારી છે એ આપણા લોહીને પાતળું કરવાનું કામ કરે છે, એટલે કે કોલેસ્ટ્રોલ જમા થવા દેતું નથી। ઘણી જગ્યાએ તમે સાંભળ્યું છે કે સોપારી ખાવાથી લોહી પાતળું થઈ જાય, મતલબ કે લોહી પાતળું થવું મતલબ કે લોહીને એ ઘટ્ટ થવા દેતી નથી, લોહીની અંદર કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે કચરો જમા થવા દેતું નથી। અને એટલા માટે તમે જુઓ આપણા ઘેડિયાઓ જ્યારે પણ જાન આવતી કે મહેમાન આવતા ત્યારે હાથની અંદર સૂડી અને સોપારી લઈ કટકટ કટકટ કરી અને મહેમાનોને પણ સોપારી ખવડાવવાનો રિવાજ હતો, એ રિવાજ આપણે ધીમે 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 ભૂલતા ગયા। પણ દરેક વસ્તુઓ જે કંઈ આપણા બાપ દાદાઓ કરતા હતા એની પાછળ આયુર્વેદના ઋષિઓનો કંઈક ના કંઈક ઉદ્દેશ સમાયેલો હતો, પરંતુ આપણે એ સોપારી ખાવાનું પણ બંધ કરી દીધું, મીઠું પાન ખાવાનું પણ આપણે છોડી દીધું અને આપણે અત્યારે આઈસ્ક્રીમ ખાવા ઉપર વળ્યા છીએ। ભોજન પછી આપણે મોટાભાગે રિસેપ્શનમાં કે મેરેજમાં આઈસ્ક્રીમ તરફ વળ્યા છીએ, જે આઈસ્ક્રીમ ખાવાથી આપણી જઠરાગ્નિ મંદ પડે છે, આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને એની અંદરથી અનેક પ્રકારની બીમારી ઉત્પન્ન થાય છે। એક તો પાન લેવાનું, એની અંદર થોડી સોપારી નાખવાની અને એની અંદર થોડીક વરિયાળી નાખવાની। વરિયાળીનો સ્વભાવ આયુર્વેદ કહે છે કે ઉષ્ણ છે, ગરમ છે, એટલે એ ભોજનને પચાવવામાં મદદરૂપ થાય છે, એટલે એની અંદર થોડીક વરિયાળી ઉમેરવાની, એની અંદર ઘઉંના દાણા જેટલો ચૂનો નાખવાનો। ચૂનો એ કેલ્શિયમનો અખૂટ ભંડાર છે, એટલે જો દરરોજ ચૂનો નાખીને પાન ખાવામાં આવે તો આપણી જિંદગીમાં જીવી છીએ ત્યાં સુધી કેલ્શિયમની ઉણપ નહીં આવે શરીરની અંદર, અને કેલ્શિયમની ઉણપના લીધે જે કંઈ બીમારીઓ આપણા શરીરમાં આવે છે એ નહીં આવે। એની અંદર આપણે કાથો ઉમેરીએ છીએ, એટલે મોઢાની અંદર ઘણીવાર આપણે ચોદીઓ પડે તો મોઢાની અંદર આપણે કાથો નાખી અને આ રીતે મોઢું રાખીએ છીએ કે મોઢાની જે કંઈ ગરમી હોય એ બહાર નીકળી જાય, એટલે થોડોક એની અંદર કાથો ઉમેરવાનો। પછી તમે જો લવિંગ તમને ભાવતું હોય તો એક લવિંગ એની અંદર નાખી દેવાનું, એક લવિંગ એની અંદર મૂકવાનું, અને ગુલકંદ એટલે કે ગુલાબની અંદરથી ગુલાબની પાખોડીઓ આવે છે એની અંદરથી બનાવેલું જે ગુલકંદ આવે છે એ ગુલકંદ હોય ઓરિજિનલ તો થોડુંક એની અંદર ગુલકંદ ઉમેરવાનું। અને આ રીતે જો તમે નિયમિત પાન બનાવીને દરરોજ ખાવાનું રાખશો બપોરે જમ્યા પછી તરત જ, તો આપણે જે કંઈ ભોજન કરીએ છીએ ભોજનનું ઝડપથી અને સમયસર પાચન થાય છે, એટલે એમાંથી કાચો આમ ઉત્પન્ન થતો નથી અને કાચો આમ ઉત્પન્ન ના થાય તો એસિડિટી થતી નથી, હાઇપર એસિડિટી થતી નથી, પેટમાં ગેસ થતો નથી, કબજિયાત થતી નથી, અને એટલા માટે આપણા ઋષિઓએ આને ભોજનની સાથે ખાવાનું એક સૂચન કરેલું છે અને એટલા માટે આપણા ઘડિયાઓ વર્ષોથી પાન અને સોપારી ખાતા આવ્યા છે। તો આ રીતે નિયમિત જો પાન ખાવાનું આપણે રાખીશું તો અનેક પ્રકારની બીમારીઓથી આપણે બચી જઈશું। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક ફોર વોચિંગ માય વિડીયો, થેન્ક યુ।